છોટાઉદેપુર માં રાઠવા જાતિના પ્રમાણપત્ર ને લઈને બંધના મામલે સમાચાર છે। પોલીસે આંદોલનકારીઓ સામે જિલ્લામાં 4 ગુના નોંધ્યા છે। 4 એફઆઈઆર માં 19 નામજોગ અને 320 થી વધુના ટોળા સામે આરોપ છે। તો ગેરકાયદેસર જે મંડળી અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવા મામલે આ ફરિયાદ દાખલ કરાઈ છે અને સાથે જાહેર માર્ગ પર અવરોધનો ગુનો પણ દાખલ થયો છે। છોટાઉદેપુર જિલ્લામાં હાઈવે પર ચક્કાજામ કરાયો હતો તે મામલે 4 એફઆઈઆર થઈ છે, જેમાં 19 લોકોનો આ નામજોગ ફર્યા છે અને અન્ય 320 લોકોનું જે ટોળું છે તેની સામે ફરિયાદ દાખલ થઈ છે। આ મામલે વધુ જાણકારી આપશે અમિત પટેલ। અમિત જણાવશો, 4 એફઆઈઆર દાખલ થઈ છે તેમાં 19 લોકોના નામ છે, હવે આ મામલે આગળ શું કાર્યવાહી થશે? જીવિકા શું આપણા માધ્યમથી દર્શકોને જણાવવા માંગુ કે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લામાં જે આદિવાસીઓને થઈ રહેલા અન્યાય બાબતે જે આંદોલન થયું હતું, જરબે સલાક આખો જિલ્લો સજ્જડ બંધ રહેવા પામ્યો હતો અને આદિવાસીઓ વહેલી સવારથી જ રોડ રસ્તા પર આવી અને રસ્તા પર ચક્કા જામ કરી દીધો હતો। પરંતુ એક વાત કહી શકાય કે જે આંદોલનકારીઓ છે, આંદોલનકારીઓ જે રસ્તા રોક્યા હતા તેને લઈને જે છોટાઉદેપુર જિલ્લા પોલીસે જે વિવિધ પોલીસ સ્ટેશનની અંદર 4 જેટલા ગુના દાખલ કર્યા છે, જેની અંદર 19 જેટલા લોકોના નામજોગ અને 320 થી વધુના ટોળા સામે જે ગેરકાયદેસર મંડળી રચી અને જાહેર માર્ગ ઉપર અવરોધ ઉભો કરવાની કલમ હેઠળ ગુના દાખલ કરી અને જે આંદોલનકારીઓ છે આંદોલનકારીઓને ઠંડા કરવાનો એક પ્રયત્ન કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે। જી વિકાસ જી, આભાર તમામ જાણકારી આપવા બદલ।